સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ગામે આવેલા વાલ્મીકી વાસમાં ફેલાયેલી ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર દુર્ગંધ મારતી ખુલ્લી નિકો ગટરની લાઈનો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ગામને સાફ રાખતા વાલ્મીકી જ ગંદકીના સામ્રાજ્ય રહીને જીવન પસાર કરી રહે છે નગરપાલિકા પણ કુપકર્ણની નિંદરામથી ક્યારે જાગશે મહત્વની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખીડબ્રહ્મા ખાતે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મૂકી હોય તેમ જોવા મળી રહ્યું છે જાહેર રસ્તાઓમાં અને ગલીઓમાં આવેલા પાણીની નીકો ગંદા પાણી અને દુર્ગંધ મારતી ગંદકી ઉભરાઈ રહી છે અહીં આવેલ સમાજવાડી પાસેથી અને મોહલ્લા તરફ જતા રસ્તામાં જાણે કે ગંદકીએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી હોય તેમ નજરે જોવા મળી રહ્યું છે અહીંની ગટરો નકામી નિષ્ફળ રહી હોવાની ચાડી ખાઈ રહી છે આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિતના અહીં લોકો પોતાના મોળા પર રૂમાલ રાખી અથવા તો નાક દબાવીને બહાર જતા જોવા મળી રહ્યા છે આવા જાહેર રસ્તાઓમાં આવેલા પાણીની ખુલ્લી ગંદા પાણી અને કોહવાઈ ગયેલા કચરાથી ખદબદી રહી છે સહન ન થતાં અને આ દુર્ગંધ મારતી ગંદકીથી લોકોને સહન કરવાની શક્તિ પણ ઓછી થઈ ગઈ છે જેનાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે કોઈ મોટી ગંભીર બીમારીના લોકો ભોગ બને તેમ દેખાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી લોકો ગંદકીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા તેમ દેખાઈ રહ્યું છે અહીંની ગટરો પણ નિષ્ફળ નીવડી રહી છે જેનાથી જાહેર રસ્તાઓમાં આવું ગંદુ પાણી પાણીમાં દુર્ગંધ મારતો કચરો અને કચરો પણ ભરાઈ રહેવાની ઘટનાઓ જોવા મળી રહી છે નિકોમાં જેનાથી કોઈ મોટો રોગચાળાને જાણે કે આમંત્રણ આપતું હોય તે ફલિત થઈ રહ્યું છે આમ ગટર લાઈન પણ નિષ્ફળ રહી છે જેના લીધે આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે સમગ્ર શહેર અને દેશ અને રાજ્યભરમાં ગંદકીનું સાફ સફાઈ કરે છે તેવા વાલ્મીકી સમાજના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય છે અને ગંદકીમાં રહીને પોતાનું જીવન પસાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકા પણ જાણે કે કુંભકોર્ણની નિંદરામાં પહોંચી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે